ધારાસભ્ય વસુબેન ત્રિવેદી તેમજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સેદાણીનો તાજેતરમાં વોટ્સએપમાં વાયરલ થયેલો ઓડિયો ક્લિપ મુદ્દે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ભીંતો પર કાળીશાહીથી નેતાઓ વિરુદ્ધ લખાણ લખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વસુબેનની વાતચીતવાળો આ વિડીયો વાયરલ થતાં શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. નમસ્કાર મેડમ. હા નમસ્તે. આપ છો ગાંધીનગર મેડમ? ના હું નથી. ઓકે, તો ક્યારે આવવાના? કાલે આવીશ કદાચ. અમિતભાઈ આવે છે ને? હા જી. અત્યારે છું આ બાજુ, જામનગર નથી. દીપા નહીં આવું? અચ્છા, કાલે હું આવીશ કદાચ. અમિતભાઈ આવે છે ને? મારા આવાબેન ના મકાન નું ચિપિંગ ચાલુ છે ને, તો રિકવરિંગ આપો જો કન્વેન્ટ ટાઈમ હોય તો રૂબરૂ મળીએ. પ્રમુખે પાર્ટી અધ્યક્ષે ના પાડી છે ચૂંટણી પછી. મેં અત્યારે મેડમ જસ્ટ 10 મિનિટ પેલા હસમુખભાઈ ને ફોન કર્યો, પછી એમણે થોડુંક એવું રાખ્યું કે એકવાર મેડમ કહી દે તો ઓકે કરી દઈએ એમ. બરોબર, એટલે મેં કઈ વાંધો નહીં. તમે એકવાર વિલિંગ છો કે નહીં મને કયો? કીધું તમારી વાત. બદમાશ માણસ છે, બધું એકબીજામાં થઈ નાખે છે. હા, એટલે પછી મેં એમને એકચ્યુઅલી જે તે ટાઈમે પોઝિશન બની હતી ને કે મનોજ હર્ષદ પટેલ ને પોતે જ કહેવાય ગયા હતા કે સેદાણી ની સાથે બધા મળીને અત્યારે આ રીતે ભ્રષ્ટાચાર કરે છે, તો સેદાણી ઉપર એક્શન લ્યો આવું કહેવા માટે એ પોતે જ ગયા હતા. પોતે જ ગયા હતા? હા, એ મને એને પોતે સ્વીકાર્યું હતું મારી પાસે કે હું ગયો હતો. બરોબર, એટલે મેં એમને યાદ આપીને એમ કીધું કે ભાઈ તમે તે દિવસે હર્ષદ પટેલ પાસે કમિશનર પાસે આ રીતે ગયા, તે દિવસે કઈ સિસ્ટમ હતી તેમાં તમે કીધું કે ભાઈ આવી રીતે સેદાણી કરે છે તેની ઉપર એક્શન લેવા જોઈએ. એક્શન આવી ગયા, મને કાઢી નાખ્યું, બધું ઓકે. તમે એ પછી હર્ષદ પટેલને હેન્ડ ટુ હેન્ડ તમે પોતે એવું કીધું કે એ પોતે બ્લેકમેલ કરીને એકલા પૈસા લે છે અને ખાય છે, દુકાન ખોલી દીધી છે ને આવું બધું તમે પાછા બાજીએ હર્ષદ પટેલ હારે. હવે ટુડે મેં કીધું તમે આજથી 15 દિવસ પહેલાં કે 20 દિવસ પહેલાં એક એવો નક્કી કર્યો નિર્ણય કે કમ્પ્લીશન બધા એને આપવાના, એમાં 1200 રૂપિયા લે કે અને 2500 રૂપિયા લે કે પૈસા ભરવાના એમ કોર્પોરેશનમાં, અને કોઈને 1 રૂપિયો આપવાનો નથી. આવું મેં કીધું તમે પોતે અત્યારે બહાર કીધું છે. બરોબર, હવે એ સિસ્ટમમાં માનો કે તમે અત્યારે જાણ્યા હોવ કે કાયદેસર જુનિયર એન્જિનિયર 20,000, દેસાઈ 40,000 અને જોશી 2.5 લાખ, આ સિસ્ટમમાં પૈસા લઈને અત્યારે જે કંઈ માનો કે 15-20 ફાઇલો જે કંઈ મંજૂર કરી કે 50 કરી, આ બધી ફાઇલમાં આ રીતેનો વહીવટ કરીને લીધી છે. તમે જો આ કહેતા હો તમારા જ મોઢે તમે ત્યાં બહાર કીધેલું છે કોઈએ કોઈને 1 રૂપિયો આપવાનો નહીં. બરોબર, તો પાછી આ સિસ્ટમ તો અત્યારે એઝ ઇટ ઇઝ જેમ સેદાણી હતો ત્યારે અત્યારે ચાલુ છે, તો આમાં સેદાણી નો કયો એવો વાંક હતો કે એકલા સેદાણી ને તમે હાલતો કરવા માટે અથવા તો આમ ફેંકી દીધો એક્શન? તો મારે મેં કીધું એટલી તો રિક્વેસ્ટ છે ભાઈ કે તમે અત્યારનું મનો કયું હોય, હું ગયો ત્યારનું હોય, પછીનું હર્ષદ પટેલનું એ જ હતું, તો એટલીસ્ટ મને તમે પાછો લ્યો. પાછો લઈને તમે કહો તો હું રાજીનામું પહેલાં મૂકી દઉં, સમજી લ્યો. મારા સર્વિસની સાથે નિસ્બત નથી, મને હવે તમે સર્વિસ કરવા દો હોય હું આગ્રહ નથી રાખતો, પણ મને આનંદથી ને વટતી હું જામનગર 30 વર્ષ રહ્યો છું, મારા હક કિસ્સા કે કોઈ વસ્તુ મળ્યા વગર મને તમે જવા દીધો, તો એટલીસ્ટ મને પાછો લેવાનું કંઈક ચર્ચામાં લ્યો તો સારું. એમ ક્યાંય સિસ્ટમ તો ફેર થઈ નથી, એમાં એકલા સેદાણીને દંડનું કામ દિયો છો એમ. એટલે એ કે ના તમે મને નોલેજમાં મૂક્યું એ સારું કીધું. એટલે મેં સારું કીધું એમ નહીં, તમે તમારે ના પાડીએ તો ના પાડજો. તમે કીધું કમિટીમાં મારી ફાઇલ લઈ લ્યો. બરોબર, તમને એટલીસ્ટ એવું લાગે કે ના મારો વાંક જ હતો ને જે કંઈ છે એ કમિશનરના પાવર હતા અને કમિશનર કરીને ગયા એ ઓકે છે, તો તમને ના પાડજો ને તો હું કોર્ટમાં આવી જાઉં. પણ મને કંઈક રિઝલ્ટ તમે આપો તો સારું છે. આજે હું 1.5 વર્ષથી મેં કીધું હેરાન થાઉં છું. બરોબર, અને આફ્ટરઓલ હું હતો ત્યારે જે કંઈ મેં વર્ક કર્યું છે, કદાચ મને ગૌરવ એવું છે કે મેં ભાજપનું કાર્યાલય માટે આજે 100% વર્ક કરી દીધું. બરોબર, તો આવું કામ હું કરતો હતો, મારો કામ કોઈ દિવસ એકલા મેં કંઈ કર્યું એવું નથી કર્યું.
તો આટલું બધું કોઓપરેટિવ થઈને બધું આખું પક્ષ સાથે રહીને મેં વર્ક કર્યું હતું. પક્ષે એકવાર મને કમિટમેન્ટ આપ્યું હતું કે તમને કોઈ કંઈ નહીં કરે, તમે આ વ્યવસ્થા કરી દો જેથી ભાજપનું કાર્યાલય કરવું છે. તો આટલું કર્યા પછી જો તમે લોકો આટલું ન રાખી શકો તો મારે શું કરવાનું એમ. એટલે છેલ્લે એમણે કીધું કે હું થોડો આ વાતચીતમાં લઈને મૂવમેન્ટ કરું છું. આવો શબ્દ સારું જે વાતચીત કરશે. હા સારું, પોઝિટિવ એંગલ થી થોડોક મોડ આવી જાય ચર્ચામાં એમ. અને આવતીકાલ જો આપો તમને હું એક રિંગ આપું ટાઈમે, કયા ટાઈમે કોલ કરું એટલે આપને કાર્યકરોએ વિરોધમાં ભાજપ વસુબેનને સસ્પેન્ડ કરે તેવી માંગણી કરી હતી. વિરોધ પક્ષના પૂર્વ નેતા તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે રીતની કથિત ઓડિયો વાયરલ થયો છે, જામનગરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કેબિનેટમાં રહી ચૂકેલા મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી અને જેને લાંચ રૂશ્વત કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા એવા TPO શ્રી સેદાણી વચ્ચેની કથિત જે ઓડિયો વાયરલ થઈ છે, એ પછી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટી ગળાડૂબ છે. વાયરલ થયેલા વસુબેનના ઓડિયો ક્લિપ મુદ્દે ગુજરાત પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટી છે.